નર્મદાના અધિકારી રાજ વિરુદ્ધ સાંસદ મનસુખ વસાવાની નારાજગી સામે આવી છે. નર્મદા જિલ્લામાં આયોજન મંડળની બેઠકને લઈને વિફર્યા હતા મનસુખ વસાવા. આયોજન મંડળની બેઠકમાં જનપ્રતિનિધિની બાદબાકી થતા સાંસદ અકળાયા હતા. અધિકારીઓ પર સાંસદ મનસુખ વસાવાએ ગંભીર આરોપ લગાવ્યા હતા. જિલ્લામાં અધિકારીઓ મનમાની કરતા હોવાનો વસાવાએ આક્ષેપ કર્યો છે. અધિકારી અને કોન્ટ્રાક્ટરે ટકાવારી ન લેવા બોલાવ્યા હતા તેવો આક્ષેપ કર્યો હતો. સંવાદદાતા પ્રવીણ જોડાયા છે. પ્રવીણ, જણાવશો કે નર્મદાના અધિકારી રાજ વિરુદ્ધ સાંસદ મનસુખ વસાવાની નારાજગી સામે આવી છે, શું હતો આ સમગ્ર મામલો? જી, એ ચોક્કસથી આમ કહી શકાય કે નર્મદા જિલ્લો પછાત જિલ્લો છે અને એસ્પિરેશન ડિસ્ટ્રિક્ટ જાહેર કરેલો છે, અને જેને લઈને ખાસ કેન્દ્ર સરકારની, નીતિ આયોગની અને જે ગ્રામ પંચાયતોની વિકાસ માટેની ખાસ ગ્રાન્ટ આવતી હોય છે, અને કેન્દ્ર સરકારની ને ગુજરાત રાજ્ય સરકારની જે ગ્રાન્ટો છે ને ગ્રાન્ટો, કરોડોની ગ્રાન્ટોની આયોજન કરવા માટેની એક બેઠક કલેક્ટર દ્વારા બોલાવવામાં આવી હતી, અને એમાં ખાસ કરીને અધિકારીઓ અને પદાધિકારીઓના સૂચના મુજબ આ આયોજનો કરવાનો હોય છે. પરંતુ અધિકારીઓએ જ બેઠકો બોલાવી, ભદબારણે બોલાવી, મીડિયાને પણ નહીં બોલાયા કે નહીં, માહિતી અધિકારીને બોલાયા કે નથી, કોઈ પણ ચૂંટાયેલા પ્રતિનિધિઓને બોલાયા, અને એ લોકોએ પોતપોતાની રીતે જ આ કરોડોના આયોજનો કર્યા હોવાનું બહાર આવ્યું છે. એને લઈને સાંસદ વસાવાનો એક આક્ષેપ પણ એવો છે કે આ રીતનું કરવા પાછળનું કારણ શું હોઈ શકે, કારણ કે એ લોકો કોન્ટ્રાક્ટરો જોડે મળીને કામ કર્યું છે, કે કઈ રીતે પદાધિકારીઓને કેમ પૂછવામાં નથી આવ્યું, આને લઈને મનસુખ વસાવાએ પોતાની નારાજગી વ્યક્ત કરી હતી, અને તેઓએ રાજ્ય કક્ષાએ પણ રજૂઆત કરવાની વાત કરી છે. અને આગામી બેઠકમાં આ જેટલા પણ આયોજન થયા છે એ આયોજનને લઈને પણ સ્પષ્ટતા કરશે, કલેક્ટર જોડે સ્પષ્ટતા કરશે એવી વાત કરી છે. જી પ્રવીણ, સવાલ એવો પણ થઈ રહ્યો છે કે આ અગાઉ જે પણ બેઠકો મળી છે, જેટલા પણ નિર્ણયો લેવાયા છે, શું તેમાં પણ આ જ પ્રકારનું વલણ સામે આવ્યું છે કે જાણ કર્યા વગર જ બેઠક બોલાવવામાં આવે અને નિર્ણયો કરી લેવામાં આવે? ના ના, અત્યાર સુધીની તમામે તમામ જેટલી પણ બેઠકો થઈ છે અધિકારીઓ અને પદાધિકારીઓની એકબીજાના પરામર્શથી જ થઈ છે. આ પહેલી વાર, આ પહેલી ઘટના એવી છે કે જે આટલા મોટા કરોડોના આયોજનો અધિકારીઓએ પોતાની જાતે મનસ્વી વલણ લઈને લીધા હોય એને લઈને સાંસદ મનસુખ વસાવાએ નારાજગી વ્યક્ત કરી છે, અને તેઓ આ જેટલા બી નિર્ણયો લેવાયા છે તેટલા નિર્ણયોને સામે પણ એક્શન લેશે, કે એક્શન એ રીતે લેશે કે આ બધા રદ બી કરાવવામાં આવશે. અને જો જિલ્લા કલેક્ટરની આપણે ટેલિફોનિક સંપર્ક કર્યો હતો, અને ટેલિફોનિક સંપર્કથી જિલ્લા કલેક્ટરનું કહેવું એવું છે કે આ ખાલી માત્ર આયોજનની બેઠક નથી, માત્ર રિવ્યુ બેઠક હતી, અને આ રિવ્યુ બેઠકમાં જે જૂના કામો જે મંજૂર કરેલા હતા એ પૂર્ણ થયા છે કે નહીં એવું કહી, અને જિલ્લા કલેક્ટર હાલમાં તો પોતાનો બચાવ કરી રહ્યા છે, પરંતુ સાંસદ મનસુખ વસાવા તંત્ર પર હાલમાં તો રોષો ભરાયા છે. જી જી, બિલકુલ પ્રવીણ, આભાર. અધિકારીઓ પોતાની રીતના મનમાની કરીને આ પ્રકારનું આયોજન કરી રહ્યા છે. ભલે એમ કહેતા હશે કે આ જે મીટિંગ હતી એ સમીક્ષા માટેની બેઠક હતી, તો સમીક્ષા માટેની બેઠક હોય તોય પણ અમને તો ખબર તો હોવી જોઈએ ને, સમીક્ષા સાથે રહીને થઈ શકે છે, પદાધિકારીઓ સાથે રહીને. પણ આજે જે વિશેષ પ્રકારની જે ગ્રાન્ટ આવી છે, અલગ અલગ બે થી ત્રણ પ્રકારની જે ગ્રાન્ટો છે, તો એ ગ્રાન્ટોનું ચોક્કસ ગાઈડલાઇન પણ નક્કી થવું જોઈએ, અને એ ગાઈડલાઇન પણ કદાચ રાજ્ય સરકાર કે ભારત સરકારે ગાઈડલાઇન નહીં આપી હોય તો જિલ્લાએ બેસીને નક્કી કરો. આખરે તો લોકો સુધી આ ગ્રાન્ટ પહોંચાડવાનું છે, જરૂરિયાતવાળા ગામો સુધી આપણે આ ગ્રાન્ટ પહોંચાડવાનું છે, અને કયા કામોને પ્રાધાન્ય આપવાનું છે એ જિલ્લો નક્કી કરશે. અને અધિકારી, હું એવું નથી કહેતો કે પદાધિકારી એકલા આયોજન કરવું કે અધિકારી એકલા, સંયુક્ત રીતના આયોજન કરવું જોઈએ. તો નર્મદાના અધિકારી રાજ વિરુદ્ધ સાંસદ મનસુખ વસાવાની નારાજગી સામે આવી છે. નર્મદા જિલ્લામાં આયોજન મંડળની બેઠકને લઈને મનસુખ વસાવા વિફર્યા હતા, ત્યારે વીટીવી ન્યૂઝે ફોન કરતા કલેક્ટરે કોઈ જવાબ નથી આપ્યો. થોડા સમય પહેલા જ વીટીવી ન્યૂઝ દ્વારા પણ કોલ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ તેમના દ્વારા પણ કોઈ જવાબ નથી આપવામાં આવ્યો. તો આયોજન મંડળની બેઠકમાં જનપ્રતિનિધિની બાદબાકી થતા સાંસદ અકળાયા હતા. સાંસદના અધિકારી રાજના નિવેદન મુદ્દે કલેક્ટરે બોલવાનું ટાળ્યું હતું.